आणि पूर्णवित्राग निर्विकल्प स्वभावना कारणभूत छिल्ले अयोगी स्वभाव प्रगट करी अनंतव्या बाद स्वरूप स्थिती करणार त्रिकाळ जयवंत वर्तो ओम शांती शांती शाहि वचनामु आठसो पंचोतर जिनेश्वरनी वाणी अनंत अनंत भाव बेदती भरेली व्याख्यानीचे મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યા જેને તમારા કવિ તે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મે માની છે અહો રાજા ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે ભક્તિના વિષ દોહરા શ્રી સદગુરુ ભક્તિ રહસ્ય એ પ્રભુ હે પ્રભુ શું કહું દીનાથ દયા તો દોષાનંતનું ભાજન છું કરુણા શુદ્ધ ભાવ મુજમાં નથી સાર્વ તું જરૂપ નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય યોગ નથી સતસંગનો નથી સેવા જોગ કેવળ અર્પણતા નથી આશ્રયનું યોગ હું પામર શું કરી શકું એવો નથી વિવેક

કથા અલભ તુજ પ્રેમની નહીં તેનો પરિતા ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન ભાન સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશ થમ કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ નહી વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ સેવાને પ્રતિકૂળ જે તે બંદન નથી ત્યાગ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ તું જ વિગ સ્ફુરતો નથી વચન નયનયમ નહીં नहि उदासन भक्त गृहादिकमहि अहं रहित नहि स्वधर्म संचय नहि नवृत्ति निरमलापणे अन्य धर्मनि का एम अनन्त प्रकार साधनरहित ह नहि एक सद्गुण मुख बतावशु केवल करुणा करुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परम अनाथु ग्रहो प्रभुजि अनन्तकाळ ति आड्यो विना बन् भगवान नहि गुरु संतने मुकु नहि अभिमान संत चरण आश्रय विना साधन कर्याने पार न अंश विवेक साधन बंधन तया रयो न कोई उपाय साधन समझो नहि ત્યાં બંધન શું જાય પ્રભુ પ્રભુ લય લાગી નહી પડ્યો ન દોષ તો તરીએ કોણ ઉપાય અધમ અધમ અધિકો પતિ સકળ જગત માં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ હે પ્રભુ હે પ્રભુ શું કહું दीनानाथ दयाण तो दोष अनंत नो बाजन छो करुणा यम नी यम संयम आप कियो त्याग विराग अथा वनवास लियो मुख मौन रयो द्रढ्ड आसन पाद्मला गाय दियो। मन पौन निरोद स्वर्बोद कियो। अठ जोग प्रयोग सुतार बयो। जप बेद जपे तपत्यों हित पे। उरसे ही उदासिल ही

जब गुरु सुप्रेम बसे तनसे मनसे धनसे सबसे गुरुदेव के आन स्व बसे, तब कारजसि दबने अपनो रस अमृत पावहि प्रेम गनो वह सत्यसुधा दर्शाहि ચતુરાંગુલ હૈ દ્રગતે સે મિલ રસ દેવ નિરંજન કોગ જુગો જુગ સો જીવહી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુ ઉહ કેવલ કો બીજ જ્ઞાની કહે निज को अनुभव बतलाई दिए वह केवल को को निज अनुभव कोतलाय दिए क्षमापना हे भगवान हूँ बहु भूली तुम्हारा अमूल्य वचन ने लक्ष्य में लिधा नहीं कहेला अनुपम तत्व में विचार नहीं તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં હે ભગવન હું ભૂલ્યો આથડ્યો રજળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પીડ્યો છું હું પાપી છું હું બહુ મદોન્મા તને કર્મરથથી કરીને મળીન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી હું નિરંતર પ્રપંચમાં પીડ્યો છું અજ્ઞાનથી અંધ થયો છું મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું હું નિરાશ્રિત છું અનાથ છું નિરાગી પરમાત્મા હું હવે તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વપાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રિલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એ જ સર્વજ્ઞ ભગવાન તમને હું વિશે શું કહું તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ओम शांति 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 सहजात्म स्वरूप परम गुरु श्री बृहद आलोचना नित्यक्रम पाना नंबर बसो तोतेर श्री लालाजी रणजीत सिंह जी, जी कृत दोहा श्री परमात्मा हरिगंजन हरिहं इष्टदेव वन्दो सदा भयभञ्जन भगवन् अरिहा सिद्ध समरो सदा आचारज जय साधु सकल केचरण को वन्दो शीष न माय शासननायक समरिे भगवन्त वीर जिनन् अलिय विगन दूरे हरे आपे परमानन वसे श्री गुरु गौतम फल दाता श्री गुरु देव प्रसाद से श्रीगुरुदेवप्रसादसे नोरत सिद्ध

कब ऊगेवो दिनकरो श्रीमुखदरिसनपाय प्रणमिपदपङ्कज भणि हरिगञ्जन् अरिहन् कथन करो अब जीवको किञ्चित् मुजविरतन् विषय कषाय वश भ्रमियो काल अनन्

वैद्ध राज्य गुरु शरण थी औषध ज्ञान वीरा जे में जीव दिया। से व्यापाप वाप अढारभु तुमारी साख से वारा वार बुरा बुरा सब को कहे बुरा नदी से कोई જો ઘટશો દે આપનો મોસુ કહેવામાં આવે નહી અવગુણ ભર્યા અનંત લિખવામાં ક્યુ કર લિખું જાણો શ્રી ભગવન કરુણા નિધિ કૃપા કરી કર્મ કઠિન મુજ છેદ

શ્રદ્ધાશીલ સંતોષ આતમ શુદ્ધ ભની ગુણવંત વંદન ભાવ રાગ દ્વેષ પતલા કરી સબસે ખિમત ખિમૌ છોટો પિછલા પાપ સે નવાન બાંધુ કોઈ શ્રી ગુરુદેવ પ્રસાદ સે સફલ મનોરથ હોય परिग्रह मम तातजि करी पञ्चमहाव्रतदान अन्तसमयालोचना करु सन्थारो सान् टीनमनोरथ एकया ज्यो द्यावे नितमन् शक्तिसारवर्ते सही पावे अरिहा सिद्ध निर्ग्रंथ गुरु संवर निर्जर धर्म आगम श्री केवली कथित एहि जैन समकित आरम्भविषयकषायतच्छुधतमकृतव्रतधात जिन आज्ञा परमान परमाणकर् नि निश्चयखेवोपा क्षणनिकमो रहनो नो परनो कर्णो आत्मथां भणो गुणनो शिखनो रम नो

जोर चले कछु नही जो बंदर मदिरा पिया डंकित गार भूत लग्यो कौतुक करे कर्मों का उत्पाद कर्म संग जीव मूढ़ पावे नाना रूप कर्म रूप मलकेटले चेतन सिद्ध स्वरूप शुद्ध चेतन उज्ज्वल धराओ रयो कर्म मल छाय से धोवता ज्ञान ज्योति बढ़ जाय, थकी जाने सकल दर्शन श्रद्धा रू चारित्रति आवत रुके तपस्या क्षपन स्वरूप कर्म रूप मल के सुधे चेतन चांदी रूप निर्मल ज्योति प्रगट भया केवल ज्ञान अनु मोती पावक सोहगी पुकांत नो उपाय राम चरण चारू मिल्या मैल कनक को जाय कर्म रूप बादल मिटे प्रगटे चेतन चन ज्ञान रूप गुण चांदनी निर्मल ज्योति अमन राग द्वेष दो बीज से कर्म बंध की व्याद आत्मज्ञान वैराग्य से पावे मुक्ति समाध अवसर वीत्यो जात है अपने वश होत पुण्य छता पुण्य होत है दीपक दीपक ज्योत कल्प वृक्ष चिंतामणि इन भव में सुख कार ज्ञान बृद्धि इनसे अधिक भव दुख भंजन हार राय मात्र घटवद नहीं देख्या केवल ज्ञान यह निश्चय कर जानके तजिये पर थम ध्यान दूजा कुछ भी न चिंतिये कर्म बंध दोष त्रीजा चौथा ध्याय के करिए मन संतोष गई वस्तु सोचे नहीं આગમ વાંછા ન વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમ ઓસમ દ્રષ્ટિ આત્મ કરે કુટુંબ પ્રતિપા અંતર્ગત નેલાવે સુખ દુઃખ દોનુ વસત હે જ્ઞાની કે ઘટમાં ગિરિર દિસે મુકર મે

बिन भुगत्या छुटाई आप ही करता भोगता आप ही दूर कराय वृद्धि था पुण्य पाप क्रिया करी सुख दुख जग में पाय सुख दे सुख होता है दुख दिदा दुख हो आप नहीं अवर को

भय जावे सब भान शील रतन के पार खू मीठा बोले बैन सब जग से ऊंचा रहे नीचा रखे ने तन कर मन कर वचन कर दे तन का दू कर्म रोग पातिक जरे देख ता का मुँह पान कहे सुनो वर वन राय अब के विचुरे कब मिले दूर पड़ेंगे जाए तब तरुवरा उत्तर दियो सुनो पत्र एक बार इस घर ऐसी रीत है एक आवत एक जात बरस दिना की गांठ को उत्सव गायब बजाए मूर्ख नर समझे नहीं

मेठी काज खुजावता पीछे दुख की खान् जप तप संयम दोहिलो औषध कड़वी जान घनो निश्चय पद निर्वाण राब अणि जल बिंदुओ सुख विषयन् कोचा भवसागर दुख जल भरो यह संसार स्वभाव चढ़ उतंग जहाँ से पतन शिखर नहीं वो सुख अंदर दुख वसेख भी दुख रू जब लग जिनके पुण्य का पहुँचे नहीं करा तब लग उसको माप है अवगुण करे हजार पुण्य की न जब होत है उदय होता है पाप दाजे वन करी प्रजले आपो आप, पाप छिपाया ना छिपे रहे रुई लपेटी आग बहु वीती थोड़ी रही अब अबतो सूरत संभा परभव निश्चयचाल चालनो वृथा जन्म मतहा चार कोश ग्रामान्तरे खर्ची बांधेला परभवन निश्चय जावणो करिए धर्म विचार रजवीरज ऊंची गई नरमाई के पान पत्थर ठोकर खात है करडाई के तान अवगुण उर धरिये नहीं जो हुवे बिरखब बबुल ण लीजे कालू कहे नहीं छाया में सु जैसी जापे वस्तु है वैसी दे दिखलाए वहां का बुरा न मानिए कहा लेने वो जाए गुरु कारिगर तारीखा काकी वचन विचार पत्थर से प्रतिमा करे पूजा लहे अपार संतन की सेवा किया प्रभु रिजत है आप जाका बाल खिलाइये ताका रिजत बाप भवसागर संसार में दीपाश्री जिन राज उद्यम कर पहुँचे तिरे बैठी धर्म जहाज निज आत्म को दमन कर पर आत्म को चिन्ह પરમાત્મ કો ભજન કર સોઈ મત પર સમજુ શંકે પાપ સે અણ સમજુ હરખન હર ખન ચી ચીકણા ઇણ વિધ કર્મ બધન સમજસાર સંસાર મે સમજુ ટાળે દોષ સમજ સમજ કરી જીવહી ગયા અનંતા મોક્ષ કુક્ષમ વિષય નો સંવરતી નુ યોગ જતન વિવેકતે મિટે કર્મ દુખ રોગ રોગ મિટે સમતા સમતાવધે સમકિત વ્રત આરાધ નિર્વેરી સબ જીવતે પાવે મોક્તિ ઇતિ ભૂલચુક મિચ્છામી દુકડમ શ્રી પંચ પરમે ભગવદ્ભ્યો નમઃ अनन्त चौविषी जिन नमो सिद्ध अनन्ता क्रोड वर्तमान जिन वरसवे केवलि दो नव क्रोड गणधर आदि सब साधुजी यथा योग्य वंदन करु जिन आज्ञा अनुसार नमो अर्यन्ताणं नमो सिद्धाणं, नमो आयर्याणं नमो वध्रायाणं नमो लोयेत्सवसौणं एषो पञ्चकारो स्वपावप्रणासृणो मङ्गलानां च सवेसिं पडममवै मङ्गलं प्रणमेपदपङ्कज भनि हरिगञ्जन अरिहन् कथनकरो हविजीवनु किञ्चित् मुजविरतन्

પ્રરૂપણા ફરસના સેવના અધિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છામી દુકડમ અજ્ઞાનપણે મિથ્યાત્વપણે અવરતપણે કષાયપણે અશુભયોગે કરી પ્રમાદે કરી અપછંદ અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છામી દુકડમ શ્રી અર્યંત ભગવંત વિતરાગ કેવળ જ્ઞાની મહારાજની શ્રી ગણધર દેવની શ્રી આચાર્યની શ્રી ધર્માચાર્યની શ્રી ઉપાધ્યાયની અને શ્રી સાધુ સાધ્વીની શ્રાવક શ્રાવિકાની શ્રમદ્રષ્ટિ સાધર્મી ઉત્તમ પુરુષોની શાસ્ત્ર સૂત્ર પાઠની અર્થ પરમાર્થની ધર્મ સંબંધી અને સકળ પદાર્થોની અવિનય અભક્તિ આશાત્ના આદિ કરી કરાવી અનુમુદ્દી મન વચનને કાયય કરી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય ભક્તિ આરાધના પાલન સ્પર્શના સેવના આદિ યથાયોગ્ય અનુક્રમે નહીં કરી નહીં કરાવી નહીં અનુમુદી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી દુકડમ મારી ભૂલચૂક અવગુણ અપરાધ સર્વે માફ કરો ક્ષમા કરો હું મનવચન કાય કરી ખમાવું છું અપરાધી ગુરુદેવન કો ઠગો વીરાણા માલ કર્મ હા પામે કર્મ કટો અપછંદા અવિની અવિવેકી ક્રોધી કઠિન મહા પાપ વિભય ભી જે મેં જીવ તુમારી સાખતે વારંવાર ધાર પહેલું પાપ પ્રાણતિપાત છકાય પણે મેં છકાય જીવની વિરાધના કરી પૃથ્વીકાય અપકાય તેવું વાયુકાય વનસ્પતિકાય બે ઇન્દ્રિય તે ઈન્દ્રિય ચોરેન્દ્રિય પંચેન્દ્રિય સંઘની અસંઘની ગર્ભજ ચૌદી પ્રકારે સમૂરછીમાદી ત્રસ્થાવર જીવોની વિરાધના કરી કરાવી અનુમોદી મન વચનને કાય કરી ઊતા બેસતા સૂતા હાલતા ચાલતા શસ્ત્ર વસ્ત્ર મકાન આદિ ઉપકરણો ઉઠાવતા મૂકતા લેતા દેતા વર્તતા વર્તાવતા દુપડી લેણા સંબંધી અપ્રમાર્દના દુઃપ્રમાર્ધના સંબંધી અધિકી ઓછી વિપરીત પૂંજના લેણા સંબંધી અને આહાર વિહાર આદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા અસંખ્યાતા અને નિગોધ આશ્રય જીવના જેટલા પ્રાણ લૂંટ્યા તે સર્વજીવોનો હું પાપી અપરાધી છું નિશ્ચય કરી બદલાનો દેણદાર છું સર્વજીવ મને માફ કરો મારી ભૂલ ચૂક અવગુણ અપરાધ સર્વે માફ કરો દેવસીય રાહ્ય પાક્ષિક ચોમાસી અને સાવંસરિક સંબંધી વારંવાર મિચ્છામી દુકડત વારંવાર ક્ષમાવું છું તમે સર્વે ક્ષમજો ખા મે મી સવ્વ જીવે શવે જીવા ખમંતુ મેં મિત્યમે સવ ભૂહેશું વૈરમ મઝમ કેણ ઈ તે દિવસ મારો ધન્ય છે કે જે દિવસે હું છય કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ સર્વ ચોરાશી લાખ જીવ્યોનીને અભયદાન દઈશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે બીજું પાપ ક્રોધ વશે માન વશે માયા વશે લોભ વશે હાસ્ય કરી ભય વશે ઇત્યાદિ કરી મૃષા વચન બોલ્યો નિંદા કથા કરી કર્કશ કઠોર માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા જૂઠું બોલ્યું બોલાવ્યું બોલતા પ્રત્યે અનુમૂદ્યું તે સર્વે મનવચન કાયે કરી મિચ્છામી દુકડમ તે દિવસ મારો ધન્ય છે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે ત્રીજું પાપ દાન અણદિધી વસ્તુ ચોરી કરીને લીધી વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી પર સ્ત્રી પરધન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહીતે ચોરી કરી કરાવી કરતા પ્રત્યે અનુમોદી મન વચન કાય કરી તથા ધર્મ સંબંધી જ્ઞાન દર્શન ચારિત્રને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી દુકડમ તે દિવસ મારો ધન્ય છે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તા દાનનો ત્યાગ કરીશ તે મારો પરમ કલ્યાણમય દિન થશે ચોથું પાપ અબ્રહ્મ મૈથુન સેવામાં મનવચનને કાયના યોગ પ્રવર્તાવ્યા નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી પોતે સેવ્યું બીજા પાસે સેવરાવ્યું સેવનાર પ્રત્યે ભલું જાણ્યું તે મન વચન કાય કરી મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છા મેં તે દિવસ મારો ધન્ય છે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય શીલ રત્ન રાધીશ સર્વથા પ્રકારે કામ વિકારોથી નિવર્તીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે પાંચમું પરિગ્રહ પાપ સચિત પરિગ્રહ તે દાસ દાસી દ્વિપદ ચૌપદ આદિ મણિપત્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું રૂપું વસ્ત્ર આભરણ આદિ અનેક વસ્તુ છે તેની મમતા મૂર્છા પોતાપણું કર્યું ક્ષેત્ર ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અભ્યંતર પરિગ્રહને ધાર્યો ધરાવ્યો ધરતા પ્રત્યે અનુમોધ્યો તથા ભોજન અભક્ષ આહાર આદિ સંબંધી પાપદોષ સેવા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચામી દુકડમ તે દિવસ મારો ધન્ય છે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે છઠ્ઠું ક્રોધ પાપ ક્રોધ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તપતાયમાન કર્યા દુઃખિત કર્યા કશાય કર્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી દુકડમ સાતમું માન પાપ मान ए अहमभाव सहित त्रण गारव आणि आठ मद आदि करणे धिक्कार धिक्कार वारंवार मिछ्या मी दुकडम आठमू माया पाताना संसार संबंधी तथा धर्म संबंधी अनेक कर्तव्यम कपट करि ते मने धिक्कार धिक्कार वारंवार मिछ्या मी दुकडम नवमू लोभ पापताना मूर्छाभाव आशा तृष्णा वांछादिक कर्या ते मने धिक्कार धिक्कार वारंवार मिछ्या मी दुकडम દસમું રાગ પાપ મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીધો તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચામે દુકડમ અગિયારમું દ્વેષ પાપ અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છા દુકડમ બારમું કલહ પાપ અપ્રશસ્ત વચન બોલી ક્લેશ ઉપજાવ્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છા દુકડમ તેરમું અભ્યાખ્યાન પાપ સ્થાનક અછતા આળ દીધા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છામી દુકડમ ચૌદમું પેશૂન્ય પાપ પરની ચુગલી ચાડી કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છામી દુકડમ પંદરમું પરપરિવાદ પાપસ્થાનક બીજાના અવગુણ અવણવાદ બોલ્યો બોલાવ્યા અનુમદ્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છામી દુકડમ સોળમું રતિ અરતિ પાપ પાંચ ઇન્દ્રિના ત્રેવીસ વિષયો બસો ચાલીસ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો અણગમતામાં દ્વેષ કર્યો સંયમ તપ આદિમાં અરતી કરી કરાવી અનુમોદી તથા આરંભાદી અસંયમ પ્રમાદમાં રતિભાવ કર્યો કરાવ્યો અનુમોદ્યો તે મને ધિક્કાર વારંવાર મીચ્યામી દુકડમ સત્તરમું માયા પાપ પાપથાના કપટ સહિત જૂઠું બોલ્યું તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્યામી દુકડમ અઢારમું મિથ્યા પાપ પાપથાના શ્રી જીનેશ્વર દેવના માર્ગમાં શંકા કાંક્ષા આદિક વિપરીત પ્રરૂપણા કરી કરાવી અનુમોદી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છા મી દુકડો એવા મઢાર પ્રાર્થના તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી જાણતા અજાણતા મનવચન કાય કરી સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા અર્થે અનર્થે વશે કામવશે મોહવશે સ્વવશે પરવશે કર્યા દિવસે રાત્રે એકલા કે સમૂહમાં સુતાવા જાગતા આ ભોમાં પહેલાં સંખ્યાતા અસંખ્યાતા અનંત ભાવોમાં પરિભ્રમણ કરતા આજ દિન અધ્યક્ષણ પર્યંત રાગ દ્વેષ વિષય કષાય આળસ પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ પરગુણ પર્યાયને પોતાના માનવર વિકલ્પે કરી ભૂલ કરી જ્ઞાનની વિરાધના કરી દર્શનની વિરાધના કરી ચારિત્રની વિરાધના કરી દેશ દેશચરિત્રની વિરાધના કરી તપની વિરાધના કરી શુદ્ધ શ્રદ્ધા શ્રદ્ધાશીલ સંતોષ ક્ષમા આદિક નીત સ્વરૂપની વિરાધના કરી ઉપશમ વિવેક સંવર સામાયિક પોષહ પ્રતિક્રમણ ધ્યાન મૌન આદિ નિયમ વ્રત દાન દાનશીલ તપ આદિની વિરાધના કરી પરમ કલ્યાણ કરી આ બોલોની આરાધના પાલના આદિક મનવચનને કાય કરી નહીં કરાવી નહીં અનુમોદી નહીં તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી મી છ છય આવશ્યક સમ્યક પ્રકારે વિધિ ઉપયોગ સહિત આરાધ્યા નહીં પાળ્યા નહીં સ્પર્શ્યા નહીં વિધિ ઉપયોગ રહીત નિરાદરપણે કર્યા પરંતુ આદર સત્કાર ભાવભક્તિ સહિત નહીં કર્યા જ્ઞાનના ચૌદ સંકિતના પાંચ બાર વર્તના સાઠ કર્માદાનના પંદર સંલેખનાના પાંચ એવું નવ્વાણું અતિચારમાં તથા એકસો ચોવીસ અતિચાર મધ્યે તથા સાધુના એકસો પચીસ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ વ્યતિક્રમ અતિચાર આદિ સેવ્યા સેવ્યા અનુમોદ્યા જાણતા અજાણતા મનવચન કાય કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છા મેં દુકડમ મેં જીવને અજીવ સદ્રયા પ્રરૂપ્યા અજીવને જીવ સદ્રયા પ્રરૂપ્યા ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સદ્રયા પ્રરૂપ્યા સાધુને અસાધુ અને અસાધુને સાધુ સદ્રયા પ્રરૂપ્યા તથા ઉત્તમ પુરુષ સાધુ મુનિરાજ સાધ્વીજીની સેવાભક્તિ યથાવિધિ માનતા આદિ નહીં કરી નહીં કરાવી નહીં અનુમોદી તથા અસાધુઓની સેવા ભક્તિ આદિ માનતા પક્ષ કર્યો મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત પચીસ મિથ્યાત્વમાંના મિથ્યાત્વ સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા મને કરી વચને કરી કાયાએ કરી પચીસ કષાય સંબંધી પચીસ ક્રિયા સંબંધી તેત્રીસ આશાત્મા સંબંધી ધ્યાનના ઓગણીસ દોષ વંદનાના બત્રીસ દોષ સામાયિકના બત્રીસ દોષ અને પોષણના અઢાર દોષ સંબંધી મને વચને કાયા કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા લગાવ્યા અનુમોદ્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચે મી દુકડો મહામોહનીય કર્મબંધના ત્રીસ સ્થાનકને મન વચન કાયે કરી સેવ્યા સેવરાવ્યા અનુમોદ્યા શીલની નવ વાળ આઠ પ્રવચન માતાની વિરાધના આદિ તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધના આદિ મન વચનને કાય કરી કરાવી અનુમૂદી તથા ત્રણ અશુભ લેશ્યના લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યના લક્ષણોની અને બોલોની વિરાધના કરી ચર્ચા વાર્તા વ્યાખ્યાનમાં શ્રી દેવનો માર્ગ લૂપ્યો ગોપવ્યો નહીં માન્યો અછતાની સ્થાપના કરી પ્રવર્તવ્યો છતાંની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં છતાંની સ્થાપના અને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવણીય બંધના બોલ યાવત આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી બ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી બંધાવી અનુમોદી મને કરી વચને કરી કાયા કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચા મી એક એક બોલથી માંડી કોડાકોડી આવા સંખ્યાત અસંખ્યાત અનંત બોલ પર્યંત મેં જાણવા યોગ્ય બોલને સમ્યક પ્રકારે જાણ્યા નહીં સદ્રયા પ્રરૂપ્યા નહીં તથા વિપરીતપણે શ્રદ્ધાનાદી કરી કરાવી મન મનવચન કાયા કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી મેં દુકડમ એક એક બોલથી માંડી યાવત અનંત બોલમાં છાંડવા યોગ્ય બોલને છાંડ્યા નહીં અને તે મન વચન કાયા કરી સેવ્યા સેવરાવ્યા અનુમુદ્યા તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છામી દુકડમ એક એક બોલથી માંડી યાવત અનંત બોલમાં આદરવયજ્ઞ બોલ આદર્યા નહીં આરાધ્યા પાળ્યા સ્પર્શ્યા નહીં વિરાધના ખંડા કરી કરાવી અનુમોદી મન વચન કાય કરી તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીચ્છામી દુકડમ હે જુનેશ્વર વિતરાગ આપની આજ્ઞા આરાધવામાં જે જે પ્રમાદ કર્યો સમ્યક પ્રકારે ઉદ્યમ નહીં કર્યો નહીં કરાવ્યો નહીં અનુમોદ્યો મન વચન કાએ કરી અથવા અનાજ્ઞા વિશે ઉદ્યમ કર્યો કરાવ્યો અનુમોદ્યો એક અક્ષરના અનંતમાં ભાગ માત્ર કોઈ સ્વપ્ન માત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અધિક વિપરીતપણે પ્રવર્ત્યો તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મિચ્છામી દુકડમ તે મારો દિવસ ધન્ય છે કે જે દિવસે હું આપની આજ્ઞામાં સર્વથા પ્રકારે સમ્યકપણે પ્રવર્તીશ શ્રદ્ધા અશુદ્ધ પ્રરૂપણા કરી ફરસ ના સોય અનજાને પક્ષપાત મેં મિચા દુઃખ મોય સૂત્ર અર્થ જાણું નહીં અલ્પ બુદ્ધિ અનજાન જન ભાષિત સબ શાસ્ત્ર કા અર્થ પાઠ પરમાન દેવ ગુરુ ધર્મસૂત્ર કો નવ તત્વાધિક अधिका जे कया मिच्छा दुक्कड मोय मग स लियो ज्ञान रस भी सेवा न करि शकु किं मुझ कार जसी। जाने देखे जे सुने देवे मोय उन सबन को बदला देशु सोय

સંસાર છાર વેપાર કરું માનું સુખ વિષય કરી છે ફકીરી એવી અમીરી ના આશય ત્યાગન કર સંગ્રહ કરું વિષય વચન જીમ આહાર

नहि विद्या नहि वचन बल नहि धीरज गुण ज्ञान तुलसी दास गरीब पतरा पतराखो भगवान् आठ कर्म प्रबल करी भमियो जीव अनादी, आठ कर्म छेदन करी पावे भोक्ति समाधि सुसा जैसे अविवेक मीच अंधियार

નિર્લોભી કોન શ્રી પંચ પરમે ભગવંત ગુરુદેવ મહારાજ આપની સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્ર તપ સંયમ સંવર નેજરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિ એ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન પાલન સ્પર્શન કરવાની આજ્ઞા છે વારંવાર શુભ ઉપયોગ સંબંધી સજ્જાય ધ્યાન અધિક અભિગ્રહ નિયમ પચકા કરવા કરાવવાની સમિતિ ગુપ્તિ આદિ સર્વ પ્રકારે થાય દુર્લભ દિશે કાયના હળુ ચૂક કહી હોય

પ્રથમ સંવંતસરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય આશાત્મા અસમાધિ મારા મનવચન કાયના કોઈ પણ યોગ્ય દિવસ થઈ હોય તેને માટે પુનઃપુનઃ ક્ષમાવું છું અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ આજીવે પરિભ્રમણ ન કર્યું હોય સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી બીજા જેવો પરત એ ક્રોધ કરતા માન કરતા માયા કરતા લોભ કરતા કે અન્યથા કરતા એ માઠું છે એમ યથ્ઞ કાં ન જાણ્યું અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડતા તેનો વિયોગ તે આનંદકાળ પણ થઈ ગયો તથાપી તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી અર્થાત જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો એવો પ્રતિભાવ કાં થયો એ ફરી ફરી વૈરાગ્ય આપે છે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને દાસ સ્ત્રીપણે દાસપણે દાસીપણે નાના જંતુપણે શા માટે જન્મ્યો અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્વે જુગુપ્સા નહીં આવતી હોય અર્થાત આવે છે વધારે શું કહેવું જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે જીવન ચાલ્યું જાય છે એને ન જવા દેવું જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ત્યારે હવે કેમ કરવું ગમે તેમ હો ગમે તેટલા દુઃખ વેઠો ગમે તેટલા પરિચય સહન કરવો ગમે તેટલા ઉપસર્ગ સહન કરો ગમે તેટલી વ્યાધિઓ સહન કરો ગમે તેટલી ઉપાધિઓ આવી પડો ગમે તેટલી આધિઓ આવી પડો ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત હો પણ એમ કરવું જ ત્યાં સુધી એ જીવ છૂટકો નથી આમ નૈપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાય લાગે છે ક્ષણે ક્ષણે પલટાતી સભાવૃત્તિ નથી જોઈતી અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો આર્યાચરણ આર્યપુરુષોએ કરેલા આચરણ તે સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો જીન ભક્તિમાંથી શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી ગમ પીડા વિના આગમ અનથકારક થઈ પડે છે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી લોકસંજ્ઞાથી લોકાગ્રહ જવાતું નથી લોક ત્યાગ વિના વૈરેગ્ય યથાયજ્ઞ પામો દુર્લભ છે એ કંઈ ખોટું છે શું પરિભ્રમણ કરાયું તે કરાયું હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય એ પણ આશ્ચર્યકારક છે અત્યારે એ જ યોગવાએ મળીશું એ જ વિજ્ઞાપન વી રાયચંદના યથાયજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામુ ચારસો બે મુંબઈ ભાદ્રવા સુદ સાતમ ફોર્મ ઓગણીસો અડતાલીસ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત મમુક્ષુજને પરમ હિતસ્વી સર્વજીવ પ્રત્યે પરમાત્ કરુણા દ્રષ્ટિ છે જેની એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે શ્રી મોહમય સ્થાનેથી નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય સંસાર ભજવાના આરંભ કાળથી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય અભક્તિ અને આદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગે થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવંતસરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે પણ કાળને વિશે અત્યંત અલ્પણ દોષ કરવો યોગ્ય નથી એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે જે વાક્ય તમે જાણો છો સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઇરિયા પથિકી સૂત્ર ઈચ્છામી પડિકમ્યુ ઈચ્છું છું પ્રતિક્રમણ કરવાને નિવૃત્ત થવાને કોનાથી ઇરિયા વૈયાએ માર્ગમાં ચાલવાથી થવાવાળી વિરાણાએ વિરાધનાથી હિંસાથી વિરાધના કયા જીવોની અને કેવી રીતે ગમણા ગમણે રસ્તામાં જતા આવતા પાણક કમણે પ્રાણીઓ એટલે વિકલેન્દ્રીયને કચર્યા હોય બિયક કમણે સચિત્ત બીજોને કચર્યા હોય હરિયક કમણે લીલી વનસ્પતિને કચરી હોય ઓસા ઝાકળ ઓસ્ક ઠાર ઉત્તિંગ કિડિયારા વગેરે જીવોના દર પણગ પંચવણી લીલ ફૂંક સેવાળ દગ સચિત્ત પાણી મટ્ટી સચિત્ત મૃતિકા એટલે માટી મકડા કરોળિયાના પડ સંતાણા કરોળિયાના ઝાડા સંકમણે ચાંપતા એટલે ઉપર પગ મૂકવાથી જેમે જીવવા વિરાહ્યા જે કોઈ જીવોની મારા જીવે વિરાધના કરી હોય દુઃખ દીધું હોય કયા જીવો એગિન્દિયા એ ક્દ્રીવાળા જીવ પૃથ્વીકાય પાણી કાય અગ્નિકાય વાયુકાય અને વનસ્પતિ કાય બે ઇન્દ્રિયા બે ઇન્દ્રિયવાળા જીવ પોરા કરમિયા શંખ છીપ જળો અળસિયા વગેરે કાયાને જીભ છે તે તે ઇન્દિયા ત્રણ ઇન્દ્રિયવાળા જીવ કીડી મકોડા ધનેડા કંથવા માકડ જૂ વગેરે કાયા જીભ અને નાક છે ચૌરિંદિયા ચાર ઇન્દ્રિયવાળા જીવ માખી મચ્છર ડાંસ વીછી ભમરા વગેરે કાયા જીભ નાક ને આંખ છે તે પંચિંદિયા પાંચ ઇન્દ્રિય જીવ જળચર સ્થળચર ઉર્પર ભુજ પર ખેચર તથા મનુષ્ય દેવ નારકી વગેરે કાયા જીભ નાક આંખ અને કાન છે તે હિંસાને વિરાજના પ્રકારો અભિયેયા સામા આવતા અણ્યા હોય વત્તિયા ધૂળ આદિથી ઢાંક્યા હોય લેસિયા જમીન સાથે મસેડ્યા હોય સંઘાઈયા એકબીજાના શરીરને અથડાવ્યા હોય સંગટિયા સ્પર્શ કરી ખેત પમાડ્યો હોય પર્યાવિયા ચારે બાજુથી પીડા ઉપજાવી હોય પરિતાપ ઉપજાવ્યો હોય કિલામિયા કિલામના એટલે ગ્લાની ઉત્પન્ન કરી હોય અદમુઆ કર્યા હોય ઉદવિયા ધ્રાસકો પડ્યો હોય ભયભીત કર્યા હોય ઠાણ ઠાણમ એક સ્થાનેથી એક ઠેકાણેથી બીજે સ્થાને બીજે ઠેકાણે રાખ્યા હોય સંકામ્યા સંક્રમણ કર્યું હોય જીવ્યાઓ વવરોવ્યા જીવનથી રહિત કર્યા હોય પૂરેપૂરા મારી જ નાખ્યા હોય તત્ મિચ્છામી દુકડમ એ દુષ્કૃત્ય મારું નિષ્ફળ થાવો મિથ્યા થાવો ઈચ્છામી પડીકમ્યુમ ઇર્યાવ્યાય વિરાહણાએ ગમણા ગમણે વાણક કમણે બિયકમણે હરિયક કમણે ઓસા ઉતિંગ પણ દગમટ્ટી મકડા સંતાણા સંકમણે જેમે જીવા વિરાહ્યા એગીન્દ્ર બે ઈન્દિયા તે ઈન્દિયા ચૌરિંદિયા પંચિંદિયા અભયવ્યા કિલામિયા ઉદ્વિયા જીવ્યા ઓવરોવ્યા તસમીચા તસ્મિચ્છામી દુકડમ પચકણ આવશ્યક પ્રત્યખાન ચોવ્યા ને પચકાણ પરમ કૃપાળુ દેવને વિનયપૂર્વક વિધિપૂર્વક ત્રણ નમસ્કાર કરીને ચવિયાર પચકાણ લેવાની વિધિ આવતીકાલ સૂર્ય ઉગ્યા પછી અથવા ત્યારબાદ બે ઘડી પછી મનમાં ધાર્યા પ્રમાણે ત્રિવિહાર અથવા ચોવ્યારના પચકાણ ચવિહંપી આહારમ પચકામી અસણમ પાણમ ખાયમમ સાયમમ અનત્થણા ભોગેણમ સહસાગા રેણમ મહત્રાગા રેણમ સવસમાય વત્યા રાગા રેણમ અપાણમ વોસીરામી ચાર પ્રકારના આહાર અસણમ એટલે અસન રોટલા રોટલી ભાત પકવાન વગેરે પાણમ એટલે પાન પાણી બધા પ્રકારના પ્રવાહી વગેરે ખાયમમ એટલે ફળ મેવો વગેરે અને સાયમમ એટલે પાન સોપારી એલચી લવિંગ વગેરે આ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવાનો રહે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ